નમસ્કાર, શ્રી રામભા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માં અભ્યાસ કરતી હું સોલંકી ભારતી સમાવેશી શિક્ષણ વિષય અંતર્ગત યુનિટ નંબર 2 તેમાં 2.3 ઇન્ટ્રોડક્શન ઓફ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસેબિલિટી ના પેટા ભાગ રૂપે આઈડી અને એએસડી ની વિગતવાર માહિતી જોઈશું. સૌપ્રથમ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર એટલે કે ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતા. પ્રસ્તાવના: ચેતાકીય વિકાસાત્મક એટલે કે ન્યુરો ડેવલપમેન્ટલ એ એક શબ્દ છે જે મગજના ન્યુરોલોજિકલ માર્ગોના વિકાસને દર્શાવે છે, જે દેખાવ અથવા કાર્યને પ્રભાવિત કરે છે, જેમ કે બૌદ્ધિક કાર્ય, વાંચનની ક્ષમતા, સામાજિક કુશળતા, સ્મરણ શક્તિ, ધ્યાન અથવા ધ્યાન કેન્દ્રિત કુશળતા વગેરે. જ્યારે તમે કોઈ પણ વિશે કંઈક કરવાનું શીખો છો ત્યારે તમે ન્યુરો ડેવલપમેન્ટલમાં સુધારો કરી રહ્યા છો તેવું કહી શકાય. જ્યારે તમે બાઇક ચલાવો છો, સંગીતના વાદ્યો વગાડવા, બાસ્કેટબોલ રમવો વગેરેની રમતોમાં સુધારો કરવાનું જે શીખો છો ત્યારે તમારું ન્યુરો ડેવલપમેન્ટ સુધરે છે તેવું કહેવાય. જેમ જેમ તમે સુધરશો તેમ તમારા મગજની રચના બદલાશે અને સામાન્ય રીતે તમે જે લાભ મેળવ્યા છે તે રાખશો, તો ખાસ કરીને જો તમે તેના પર લાંબા સમય સુધી કાર્યરત રહો તો. ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાનું વર્ગીકરણ: ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતા એ ન્યુરોલોજિકલ આધારિત પરિસ્થિતિઓ છે જે વિશિષ્ટ કૌશલ્યો કે માહિતીના સમૂહોની પ્રાપ્તિ, પ્રતિધારણા અથવા ઉપયોગમાં દખલ કરી શકે છે. તેમાં ધ્યાન સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, ભાષા, સમસ્યા ઉકેલ કે સામાજિક આંતરક્રિયામાં નિષ્ક્રિયતા સામેલ થાય છે. આ વિકારો કે વિકલાંગતાઓ જો પ્રમાણમાં હળવી હોય તો વર્તણૂક અને શૈક્ષણિક હસ્તક્ષેપથી તેને સરળતાથી કાબૂમાં લઈ શકાય છે, અથવા જો તે વધુ તીવ્ર હોય તો તેવા અસરગ્રસ્ત બાળકો અને વ્યક્તિઓને વધુ મદદની જરૂર પડી શકે છે. ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતાઓનું વર્ગીકરણ આ મુજબ છે. ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતા તેના મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ SLD એટલે કે અધ્યયન વિકલાંગતા, SLD એટલે કે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. બીજું બૌદ્ધિક વિકલાંગતા એટલે કે IDI, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. અને ત્રીજું ASD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરમાં મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે હતા. ત્યારબાદ તેના અંતર્ગત ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર આ 2 મુખ્ય પ્રકારો છે કે જે સમાન લક્ષણો ધરાવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જેમાં માનસિક રીતે વિચારોની સમસ્યાઓ જોવા મળે છે, જેમાં વિદ્યાર્થી પોતાને વ્યક્ત ન કરી શકે, જ્યારે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ એવું એક લક્ષણ છે જેમાં વિદ્યાર્થીના માનસિક રીતે અસરગ્રસ્ત હોય અને જે વિચારો છે તે મુખ્ય તેના મનની અંદર જ ફર્યા કરે છે. ત્યારબાદ મૂવમેન્ટ ડિસઓર્ડર છે જે શરીરને લગતા છે. એટેન્શન ડિફેક્ટ હાઇપરસિટી ડિસઓર્ડર એટલે કે વિવિધ પ્રકારના વિચારો પ્રવેશે છે અને તે ઉપર તે કાર્ય કરે છે અને એક વિકલાંગતા અનુભવે છે. લર્નિંગ ડિસઓર્ડર જેમ કે વાંચનની ખામી, ગાણિતિક ખામી, શ્રવણની ખામી વગેરે. અને કમ્યુનિકેશન ડિસઓર્ડર એટલે કે કોઈ પણ પ્રત્યયને લગતી મુશ્કેલીઓ તેમાં સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે આ વિડિયો અંતર્ગત આઈડી ની વિગતવાર માહિતી મેળવીશું. આઈડી નું પૂર્ણ નામ છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી.
ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીનો પરિચય મેળવતા જોઈએ કે બૌદ્ધિક વિકલાંગતા એ એક એવી સ્થિતિ છે જે બૌદ્ધિક કાર્યમાં એટલે કે તર્ક અધ્યયન સમસ્યા ઉકેલ અને અનુકૂલનશીલ વર્તણૂકમાં મહત્વપૂર્ણ મર્યાદાઓ સૂચવે છે જેમાં રોજિંદા સામાજિક અને વ્યવહારિક કૌશલ્યોની શ્રેણીને આવરી લેવામાં આવે છે વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના અધિનિયમ 2016 મુજબ બૌદ્ધિક વિકલાંગતાની વ્યાખ્યા આ મુજબ છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ઇઝ અ કન્ડિશન કેરેક્ટરાઇઝ્ડ બાય સિગ્નિફિકન્ટ લિમિટેશન્સ બોથ ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શનિંગ એન્ડ ઇન એડેપ્ટિવ બિહેવિયર which covers a range of everyday social and practical skills. બૌદ્ધિક વિકલાંગતાની લાક્ષણિકતાઓ બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા બાળકો અને વ્યક્તિઓના લક્ષણો આ મુજબ છે આવા બાળકો કે આવા વ્યક્તિઓ વિકાસમાં તેનો વૈશ્વિક વિલંબ હોય જેમ કે શારીરિક જ્ઞાનાત્મક સામાજિક ભાષા સંદેશા વ્યવહાર વગેરેમાં વિલંબ જોવા મળે છે જ્યારે તે પ્રતિક્રિયા આપવામાં ધીમું હોય છે લક્ષ્યો નક્કી કરવામાં અને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવા બાળકોને મુશ્કેલી અનુભવો થાય છે તેમની સ્મરણ શક્તિ નબળી હોય છે તેઓનું શબ્દ ભંડોળનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેમની ગ્રહણક્ષમ અને અભિવ્યક્તિની ભાષા નબળી હોય છે તેઓ દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં મર્યાદા હોય છે એટલે કે અમુક જ પ્રકારની પ્રવૃત્તિઓ તે કરતા હોય છે નબળા સામાજિક કૌશલ્યો શૈક્ષણિક કુશળતાઓ અને વ્યૂહરચનામાં મુશ્કેલી અનુભવે છે સામાન્યીકરણ કરવામાં મુશ્કેલી અનુભવ થાય છે તેમને વ્યક્તિગત સલામતીની સમજણનો અભાવ હોય છે અને આવા વ્યક્તિઓ માત્ર વૃદ્ધ સ્તરે જ વિચારે છે બૌદ્ધિક વિકલાંગતાના પ્રકારો બૌદ્ધિક વિકલાંગતાના પ્રકારો આ મુજબ છે સૌપ્રથમ માઇલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે હળવી બૌદ્ધિક અપંગતા મોડરેટ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે મધ્યમ બૌદ્ધિક અપંગતા સિવિયર ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે ગંભીર બૌદ્ધિક અપંગતા અને ચોથું પ્રોફાઉન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે કે ગહન બૌદ્ધિક અપંગતા બૌદ્ધિક વિકલાંગ વિદ્યાર્થીઓનું સમાવેશન બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ જ્યારે સમાવેશી શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતા હોય ત્યારે શિક્ષકોની પ્રયુક્તિઓ મદદરૂપ થઈ શકે છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્વનિરીક્ષણની તકનીકો શીખવવી જેમ કે વિદ્યાર્થીઓ કાર્ય પૂર્ણ કરવા માટે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેમના દરેક તબક્કાના પૂર્ણતા સમયે તપાસ કરે કે તેમને કાર્ય કરવામાં કોઈ સમસ્યા નડે કે નહીં વિદ્યાર્થીઓને શીખતી વખતે પ્રોત્સાહિત કરવું નોંધ કરવાનું કૌશલ્ય શીખવવા વ્યક્તિગત અથવા જૂથ સમીક્ષા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવો ચાવીરૂપ શબ્દોનો અર્થ શીખવી શબ્દ ભંડોળ વધારવું એક સમયે ફક્ત એક જ સંકલ્પના પ્રસ્તુત કરવી અને તેમાં નિપુણતા મેળવવી વિદ્યાર્થીઓને પુનઃ સંકલ્પનાઓને શીખવવા માટે સહકાર્યુત શિક્ષણ તકનીકોનો ઉપયોગ કરવો વર્ગખંડની દિનચર્યાઓ અને સમયપત્રકને લેખિત સ્વરૂપે વિદ્યાર્થીઓને પ્રદાન કરવું વિદ્યાર્થીઓને શીખતી વખતે પ્રોત્સાહિત કરવા ત્યારબાદ ચેતાકીય વિકાસાત્મક અપંગતામાં બીજા મુદ્દા તરીકે ASD એટલે કે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની વિગતવાર માહિતી મેળવીએ ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના પેટા ભાગ તરીકે સ્પેસિફિક લર્નિંગ ડિફિકલ્ટીઝ ADHD એન્ઝાયટી ટ્યુટરેટ OCD ડેવલપમેન્ટલ ડિલેઝ ગિફ્ટેડ સેન્સરી ઇન્ટિગ્રેશન ડિસઓર્ડર ઓડિટરી પ્રોસેસિંગ ડિપ્રેશન્સ આ બધા તેના લક્ષણો અને પેટા વિભાગો તરીકે પણ આવે છે સૌ પ્રથમ પરિચય ASD નું ફૂલ ફોર્મ ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે અધિકતમ અક્ષમતા તેનો પરિચય ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ ન્યુરો ડેવલપમેન્ટલ સ્થિતિ છે જે જીવનની શરૂઆતના 3 વર્ષમાં ખાસ કરીને દેખાય છે
જે વ્યક્તિની પ્રત્યયન કરવાની, સંબંધોને સમજવાની અને અન્ય સાથે સંબંધિત કરવાની ક્ષમતાને નોંધપાત્ર રીતે અસર કરે છે અને વારંવાર અસામાન્ય અથવા રૂઢિચુસ્ત વર્તન સાથે સંકળાયેલી હોય છે. વ્યાખ્યા: વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના અધિનિયમ 2016 મુજબ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની વ્યાખ્યા આ મુજબ છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર મીન્સ અ ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન ટિપિકલી અપિયરિંગ ઇન ધ ફર્સ્ટ 3 યર્સ ઓફ લાઈફ દેટ સિગ્નિફિકન્ટલી અફેક્ટ્સ અ પર્સન્સ એબિલિટી ટુ કમ્યુનિકેટ, અન્ડરસ્ટેન્ડ રિલેશનશિપ્સ એન્ડ રિલેટ ટુ અધર્સ એન્ડ ઇઝ ફ્રિક્વન્ટલી એસોસિએટેડ વિથ અનયુઝુઅલ ઓર સ્ટીરિયોટાઇપિકલ રિચ્યુઅલ્સ ઓર બિહેવિયર્સ. બાળક જ્યારે વિષયવસ્તુનું વાંચન, લેખન, સ્મરણ, અર્થગ્રહણ સાથે સંકળાયેલી બાબત છે તે રજૂ કરવામાં અથવા સમસ્યા ઉકેલમાં કોઈ એક અથવા વધુ કામમાં મુશ્કેલી અનુભવે ત્યારે તે અધ્યયતાને અક્ષમતા ધરાવે છે તેમ કહેવાય. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની લાક્ષણિકતાઓ: ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા બાળકો અને વ્યક્તિઓના લક્ષણો આ મુજબ છે. આ વિદ્યાર્થીઓ કે આવા વ્યક્તિઓ મિલનસાર ન હોવું, એકલા રમવાનું પસંદ કરવું, એકલા રહેવું ગમે, કઈ કહેવામાં આવે ત્યારે સહેલાઈથી જવાબ ન આપી શકે, અસમાન કૌશલ્યનો વિકાસ થવો, પસંદગીની વસ્તુઓ ઉપર અતિશય ધ્યાન કેન્દ્રિત કરવું, આંખોનો સંપર્ક ટાળવો, ભાષા અને વાણીમાં ગેરહાજરી હોવી, વધુ પડતા દ્રશ્ય કે શ્રાવ્ય અધ્યયન શૈલી ધરાવનારા મૃત વિચારો, પ્રશ્નોના અસ્પષ્ટ જવાબો આપવા, સામાજિક અનુકરણ અને પારસ્પરિક રમતમાં મુશ્કેલી અનુભવવી, મૌખિક પ્રત્યાયનમાં મુશ્કેલી, ઊંઘની સમસ્યાઓ, પાચનની સમસ્યાઓ અને ચીડિયાપણું, લોકો અને માહિતીઓને યાદ રાખવામાં ઉત્તમ પરંતુ બહુવિધ આદેશોને યાદ રાખવામાં મુશ્કેલી અનુભવવી. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના પ્રકારો: ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ઓટિસ્ટિક ડિસઓર્ડર, એસ્પર્જર સિન્ડ્રોમ, પરવેસિવ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા વિદ્યાર્થીઓનું સમાવેશન: મોટા ભાગના શિક્ષકો એ બાબતે સંમત થાય છે કે કોઈ પણ વ્યક્તિગત રીતે કોઈ એક વિદ્યાર્થીને અથવા વિદ્યાર્થીઓના જૂથને શિક્ષણ આપવા માટે કોઈ રેસીપી અસ્તિત્વમાં નથી, પરંતુ ચોક્કસપણે કેટલીક માર્ગદર્શિકાઓ છે જે નિશ્ચિત લેવલવાળા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે મદદરૂપ થઈ શકે છે. ઓટિઝમ ધરાવતા વિદ્યાર્થીઓને અધ્યયન, સામાજિક કૌશલ્યો અને પ્રત્યાયનની અનન્ય રીતો હોઈ શકે છે, તેથી શિક્ષકોને આ દરેક ક્ષેત્રને જાણવાની વ્યૂહરચનાની જરૂર પડશે. શીખનાર પાસેથી શીખનાર વિશે શીખવું: જ્યારે શક્ય હોય ત્યારે શિક્ષકોએ રુચિ, શક્તિ, કુશળતા, તજજ્ઞના ક્ષેત્રો અને ઉપહારોનો અધ્યાપનમાં સાધન તરીકે ઉપયોગ કરવો. વિદ્યાર્થીઓને પસંદગી આપો કે જેમાંથી તે પોતાનો મનગમતું પસંદ કરી શકે. આયોજન કરવામાં સહાય કરો. વિદ્યાર્થીઓને વાત કરવાની તકો આપો. આરામદાયક વર્ગખંડ બનાવવા. અધ્યાપનની વચ્ચે થોડો વિરામ આપવો. વિદ્યાર્થીઓને તમામ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા. હસ્તાક્ષર કે હાથથી લખ્યાની જગ્યાએ તેના વિકલ્પોને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં સહાય કરો. ઉપસહાર: આમ ચેતાકીય વિકાસ એ દરેક બાળકમાં થવો ખૂબ જ જરૂરી છે, પરંતુ ચેતાકીય ક્ષતિને કારણે તેમાં કેટલીક ખોટ આવે છે અને બાળક કે વ્યક્તિ ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતા ધરાવે છે. આ ચેતાકીય વિકાસાત્મક વિકલાંગતામાં અધ્યયન વિકલાંગતા, બૌદ્ધિક વિકલાંગતા અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. જો કોઈ વિદ્યાર્થી આવા પ્રકારની વિકલાંગતા ધરાવતું જોવા મળે તો આ વિડીયોમાં સૂચવેલ પ્રયુક્તિઓ પોતાના અધ્યાપન દરમિયાન અમલમાં મૂકવી જરૂરી છે, જેથી સમાવેશી શિક્ષણ સફળ થશે. આભાર.